નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે, તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે ન અભિમાન ન લાચારી. બીજા કરતા ઉતરતી કક્ષાના હોવાની ભાવના એક બહુ મોટી માનસિક દુર્બળતા છે, તેને મનમાંથી કાઢી નાખવી જોઈએ. આપની પાસે ધન નથી તો શું થયું? સંસારના અનેક મોટા માણસો પાસે કશું જ નહોતું, છતાં પણ તેઓ મહાન કહેવાયા. સંસારે તેમની પૂજા કરી, સંસાર સમાજ એમના ઈશારા પર ચાલ્યો. જો ધનની અછત તે આપણને ઉતરતી કક્ષાના બનાવ્યા હોય તો તેને આજે જ છોડી દો. જો આપ હંમેશા સુસ્ત અને નિરાશ દેખાતા હો તો ભૂલ કરી રહ્યા છો, કારણ કે તેનાથી આપણી ઉત્પાદન શક્તિઓ નબળી થઈ જાય છે, લાભ કશો જ થતો નથી. આપના માલિક કે અધિકારી આપનાથી હેરાન રહે છે. આપની બુદ્ધિ, આપની કાર્યકુશળતા, આપનું મહત્વ પ્રગટ થઈ શકતા નથી. જો જાતે જ પોતાનો તિરસ્કાર અને અપમાન જ કરશો, પોતે જ ઠોકરો મારશો, તો બીજાઓ પણ બે ઠોકરો મારશે અને જે કોઈ પણ આવશે તે ઠોકર જ મારતા જશે. આપ એવી દ્રઢ ભાવના મનમાં રાખો કે અનિષ્ટ, નિરાશા, ભય, આત્મજ્ઞાની અને આત્મતિરસ્કારની દુર્ભાવનાઓ આપના જીવન પર સવાર નથી થઈ શકતી. આ બધાને ભગાડી દેવાનું આત્મબળ આપની અંદર પુષ્કળ પ્રમાણમાં ભરેલું છે. પ્રતિકૂળ વિચાર અને પરિસ્થિતિઓ આપણને સત્યના માર્ગમાંથી ડગમગાવી નહીં શકે. પોતાની બાબતમાં ન તો વધારે પડતો દંભની ભાવનાને પ્રોત્સાહિત કરો કે ન તો તુચ્છતાની ભાવના આવવા દો. મધ્યમ માર્ગ જ શ્રેષ્ઠ માર્ગ છે. અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1959, પેજ નંબર 28, 29. જય ગુરુદેવ.